अगर ना पॉइंट चाहिए श्रीनगर तरफ विद्यार्थी मित्रों आ गौरव जानिए थोड़ा दिवस चारुपा जाति ना लोको सर्वे बीता गया परंतु दुर्भाग्य तेनो आगळ जवानो समय आवी गयो હવે તે આગળ જાય છે તેની પાછા ફરવાની સફર તેને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગ્યું આ વખતે તેણે લેહથી જુદો રસ્તો લીધો તે શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો એ રસ્તો ક્યાંથી શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો તેણે બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘરો પર જોયા હવે તે શ્રીનગરમાં થોડા દિવસો રોકાય છે થોડા દિવસો શ્રીનગરમાં રહ્યા ત્યાંના ઘર જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયા કેમ ત્યાંના ઘર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તો કે ત્યાં કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક ઘર પાણી પર હતા એટલે ત્યાં તેમણે કેટલાક ઘર પર્વતો પર જોયા તો કેટલાક ઘર એ પાણી પર જોયા તેણે તે ઘરોના ફોટોગ્રાફ્સ પણ લીધા ફોટો પણ પાડ્યા હવે શ્રીનગરના ઘર કેવા પ્રકારના ઘર ત્યાં જોવા મળે છે જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે જે મુસાફરો શ્રીનગર માપે છે એ સેમા રહેવાનું પસંદ કરે છે તો કે હાઉસ બોટ આ હાઉસ બોટ જે છે એ 80 ફૂટ લાંબી હાઉસ બોટ કેટલા ફૂટ લાંબી 80 ફૂટ લાંબી અને લગભગ 8 થી 9 ફૂટ પહોળી હોય છે આ હાઉસ બોટની છત પર અને કેટલાક મોટા ઘરો ઉપર લાકડાની સુંદર સરસ મજાની કોતરણી પણ કરવામાં આવેલી હોય છે અને એ જે કોતરણી લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે એ ભાતને શું કહે છે ખતમ બંડ કહે છે ખતમ બંડ કોને કહે છે તો કે હાઉસ બોટની છત ઉપર અને કેટલાક મોટા ઘર ઉપર લાકડાની સુંદર સરસ મજાની કોતરણી કરવામાં આવેલી હોય છે જેને ખતમ બંડ કહે છે થોડા જૂના ઘરોમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે જે દિવાલોની બહાર નીકળે છે અને તેને
શું કહેવામાં આવે છે? ડબ કહેવામાં આવે છે. થોડા જૂના ઘરો હતા, એની અંદર ખાસ પ્રકારની બારીઓ હોય, એ દિવાલોની બહાર નીકળે એને શું કહે છે? તેઓ ડબ કહે છે. સુંદર ભાત હોય છે, એની અંદર સુંદર સરસ મજાની ભાત દોરેલી હોય છે, અને ત્યાં બેસીને મજા માણતા હોય છે લોકો. શ્રીનગરમાં ઘણા પરિવારો એ ડોંગામાં રહે છે. શેમાં રહે છે? ડોંગામાં. એ શું છે? તો કે બોટ. આવી બોટ એ ક્યાં જોવા મળે છે? તો કે દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાઓ વાળું ઘર હોય. કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એ એકબીજા ઉપર ગોઠવી તેના ઉપર કાદવ લગાવવામાં આવે અને ઘર બનાવવામાં આવે છે. જેની અંદર લાકડું પણ વપરાય છે. ઘરના છાપરા એ ઢાળવાળા હોય છે. કેવા હોય છે? ઘરો જાણીએ મુસાફરી ચાલુ કરી ત્યારે તેણે અનુમાન નહોતું કર્યું કે કોઈ એક રાજ્યની અંદર જ તેને આટલા અલગ અલગ પ્રકારના ઘરો અને અલગ અલગ પ્રકારની રહેણી કરણી જોવા મળશે. તેને લેહમાં પર્વતો ઉપર રહેવાનો અને શ્રીનગરમાં પાણી ઉપર રહેવાનો અદ્ભુત અનુભવ થાય. તેણે જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર, પહાડી વિસ્તારના ઘર અને શ્રીનગરના, એ તેના વિસ્તારની આબોહવા અનુરૂપ બનાવવામાં આવ્યા. આગળ જોઈએ પરત મુસાફરી. વિદ્યાર્થી મિત્રો, આ ગૌરવ જાનીએ બે મહિનાની લાંબી મુસાફરી કર્યા બાદ હવે તેને પોતાના શબ્દે મુંબઈ પરત જવાનો સમય આવી ગયો. જમ્મુમાં તેણે જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. જમ્મુની અંદર તેણે જેવા ઘર મુંબઈમાં જોયા હતા એવા ઘર જોયા. એ ઘરો શેના બનેલા હતા? સિમેન્ટ, કાચ, ઈંટ અને સ્ટીલનો ઉપયોગ કરીને બનાવેલા હતા. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જીવા તેણે લેહ અને શ્રીનગરની અંદર જોયા હતા તેવા ખાસ હતા નહીં. આ બે મહિનાની લાંબી મુસાફરી પછી
અને પોતાની મિત્ર મોટરસાયકલ જેને તે લોનર કહે છે તે હવે પોતાના શહેર મુંબઈ પહોંચવા આવ્યા હતા. તે ભારે હૃદયે પરત આવ્યા. તેને એ પણ અનુભવ થયો કે તેની પોતાની જે મોટરસાયકલ હતી એને પણ મુંબઈ પરત આપવું ન હતું. તે પોતાની સાથે આજે 2 મહિનાની મુસાફરી કરી યાત્રા કરી તો એને યાદો ગૌરવ જાની પોતાના કેમેરાની અંદર કેદ કરેલું છે. અને એ કેમેરાની અંદર એ બધાની યાદો રહીને આવ્યો હતો. પરંતુ ખરેખર એને થયું કે આ અંત નથી. એ વિચારે છે કે હવે પછી તે અને તેની મિત્ર મોટરસાયકલ લોનર જ્યારે તે આ શહેરથી કંટાળી જશે ત્યારે ફરી મુસાફરીનું આયોજન કરશે. ફરીથી પણ તેઓ યાત્રા કરશે. જ્યારે જ્યારે પણ તેઓ પોતાના શહેરથી કંટાળી જશે ત્યારે આવી જ લાંબી મુસાફરી તે કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે શું શીખ્યા, શેનો શેનો અભ્યાસ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, આખા પાઠની અંદર આપણે જોયું કે ગૌરવ જાની પોતાની જે 2 મહિનાની યાત્રા કરે છે તો એ યાત્રા દરમિયાન એને કેવા પ્રકારના ઘરો જોયા, કેવા પ્રકારના રહેઠાણો જોયા, કેવો એનો અનુભવ થયો એ વિશે જોયું. તો આપણે આ પાઠની અંદર શીખ્યા કે આપણે આ પાઠની અંદર જમ્મુ અને કાશ્મીર રાજ્યના જુદા જુદા પ્રકારના રહેઠાણો, જુદા જુદા પ્રકારના ઘરો, જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર કેટલાક ઘરો એ પાણી પર હતા, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર પ્રકારની ભાત સાથે હતા, અને કેટલાક વળી હરતા ફરતા ઘર કે જે પેક કરીને બીજી જગ્યાએ પણ લઈ જઈ શકાય એ બધા વિશે આપણે આ પાઠનો અંદર એનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પાઠ તમને જરૂરથી સમજાયો.